દર્શક મિત્રો અમે અત્યારે આપને ઉત્તર ગુજરાતની મુલાકાતમાં લઈ જઈ રહ્યા છીએ ઉત્તર ગુજરાતમાં એક એવા બાળકની અમે મુલાકાત કરી રહ્યા છીએ કે જે બાળકને જન્મથી નવમાં દિવસથી એક આંચકી આવવાની શરૂઆત થઈ હતી પછી આ એના પરિવારનું કહેવાનું એમ થાય છે કે એને બ્લડ પૂરું પીળું થઈ ગયું હતું અને પછી નવું બ્લડ ચડાવ્યું છે અને ત્યાર પછી આ બાળકને જે પ્રોબ્લમ થઈ રહ્યા છે એ પ્રોબ્લમ શું છે હાલની પરિસ્થિતિ શું છે અને નેટસપની પ્રોડક્ટ આપવાથી એને ફાયદો શું થયો છે એ આપણે એમના પરિવાર પાસેથી જાણીએ શું નામ છે તમારું મારું નામ રાજપૂત દાનાભાઈ નાગજીભાઈ ગામ માળકા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા માળકા તમારું ગામ છે વાવ તાલુકાનું વાવ તાલુકા તો હવે આ ભાઈ કોણ છે મારા ભાઈ છે તમારા ભાઈ છે હવે પ્રોબ્લેમની તમે વાત કરો કેવી રીતે પ્રોબ્લેમની શરૂઆત થઈ હતી અને હાલમાં શું પરિસ્થિતિ છે એની જ્યારે આ જન્મ્યો ત્યારે ચાર દિવસનો હતો ત્યારે દવાખાને લઈ ગયેલા દવાખાને લઈ ગયા એટલે સાહેબ કે પીળીઓ થઈ ગયો છે તેમનો લોહી બદલવું પડશે બરાબર એટલે અમે ના પાડ્યું કે લોહી બદલવા નથી સાહેબ ને ઉમ રીકરવી હોય તો દવા આપો સાહેબ કે લોહી તો બદલવું જ પડશે તમારે ત્યારે અમારા ગામના હતા સાહેબ તેમને કે લોહી બદલી દો અમે તમને સાથ આપીશું ત્યારે અમે લોહી બદલવાનું કોશિશ કર્યું એટલે ત્યારે નાનો હતો એટલે ક્યાંય ખબર નહીં સૂતો તો નાનો હતો ખબર નહીં આ રીતે વસ્તુ બદલે લોહી બદલાણ્યું પછી જ્યારે જેમ જેમ દેખવા જેમ સૂત જ રહેલો કોશિશ કરેલો ડોક્ટર ને બતાવેલા

આ ચોકલેટ પાવડર છે હવે આપણે દર્શક મિત્રો આ આપ વાંચી રહ્યા છો ને આ ચોકલેટ ફ્લેવરમાં બાળકો માટેનું ન્યુટ્રાસ્યુટિકલ એટલે કે એનો પૂરક આહાર છે કોઈ આંચકીની દવા નથી અને કોઈ ચામડીના રોગની દવા નથી પણ બાળકના શરીરમાં જે પોષક તત્વોની ખામી આજના સમયમાં ખાસ અને ઝેરી તત્વો વધારે જાય છે જેના કારણે બાળકોના આવા પ્રોબ્લેમો થાય છે એ કોઈ મેડિકલ સાયન્સની મતલબ એલોપેથી દવા લેવાથી એને કોઈ રિકવરી આવતી નથી તો આ પાવડર ચાલુ કરે છે એને કેટલો સમય થયો છે અત્યારે અઠયાવીસ દિવસ ચાલુ છે એક ડબ્બો ખાલી થઈ ગયો છે અને બીજો ડબ્બો ચાલુ છે અચ્છા એમાં કહેવાય મતલબ સો ટકામાં વીસ ટકા અત્યારે રિકવરી એક મહિનાની અંદર આવી જાય છે હવે આપણે એ બતાવો રિકવરી કોને કહેવાય શું શું રિકવરી છે એ તમે મને બતાવો કે આર્યવાહન જ્યાં બેઠતો આજકો એક પગ થતો એટલે બઉ રાડ પાડતો પેલો રાડ પાડતો એટલે આ સીધો પગ કરે એટલે આ ના થાય આ સીધો અત્યારે આ બે કરી શકે અને જો અત્યારે દબાઈ કરવો હોય તો કરી શકે બરાબર છે અને આ પગ ની અંદર આ દેખો આ જે છે ને આ બઉ ચીટા પડી જતા અને ગુમડા થતા ઈ અને આને ફાટી જતા બહુ આમ અત્યારે રિકવરી છે અત્યારે ચામડીમાં સંપૂર્ણ રિકવરી છે આ એને એક ફાયદો પહેલો ફાયદો છે અને આની પાછળ અહીંયા ગુમડા હતા તો અત્યારે આ જો આ ચાલુ છે પણ અત્યારે મટે છે આ મટે છે અત્યારે ગુમડા છે નહીં હા અત્યારે એમ નથી એટલે અહીંયા ગુમડા રહેતા ગુમડા ઉનાળામાં અને શિયાળામાં બહુ રહેતા બરાબર છે તો એ ગુમડા નથી બીજું એની આજે ચામડીમાં ચમક દેખાય છે કે નહીં દેખાય છે ચમક દેખાય છે દેખાય છે ને ચમક એની લાઈટ દેખાય છે આ લાઈટ દેખાય છે અને બોલવામાં પહેલા અચકાતો નહી અચકાતો નથી અત્યારે શું નામ છે ભાઈ તારું ભાઈ લાલુ ભાઈ તારા બાપુજીનું નામ શું છે નાગજી નાગજી ઓકે સરસ તો હવે તમે જે આંચકીની વાત કરો છો તો આ બાળકને આંચકીનો પ્રોબ્લેમ સોલ્વ થતો જાય છે કે સોલ્વ સોલ્વ છે ને બરાબર ચામડીમાં તમે કહો છો પડી હતા એ નથી માથામાં ગુમડા થતા હતા એ નથી આટલી રિકવરી માત્ર અઠ્યાવીસ દિવસમાં છે હજી શરૂઆત છે ને આ બાળકની ઉંમર કેટલી છે તેર વર્ષ પૂરા થયા ચૌદમું ચાલે છે આવું કહી શકાય ને તો

તમે કઈ ગોઠવા વાત કરતા હતા વાત કરતા એને પહેલા બોલતો કે મને ઉઢાડો ઠંડી વાવે છે અત્યારે એની મચે ઊંઢી લે અને તો ઠંડી વાવતી તો એની મચે ખેંચી અને ગોદડું ખેંચી ઊંઢી લે ઓઢી લે છે બરાબર તો આ પણ મતલબ એના મગજમાં પણ કંઈક ચેતના આવી છે શરીરમાં શક્તિ આવી છે અને સ્નાયુઓ થોડા થોડા ધીમે કરતાં વર્કિંગમાં આવે છે બરાબર ને તો આને આપણે પૂરો કોર્સ કદાચ કરાવીએ તો તમને શું તમને આશા કેવી બંધાય છે કે આને સારું થઈ શકશે સો ટકા લાગે છે કેમ કે અઠ્યાવીસ દિવસમાં આ થતું હોય ક્રોસ કરવાનો કહું બરાબર છે તો હા બરાબર છે તો દાદા તમને આ પરિણામથી આમ સંતોષ કરો સંતોષ સંતોષ છે ને સરસ તો તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ